વેશ્યા કુબેર સેના. મથુરા પીરીની તું અતિ સુપ્રસિદ્ધ વેશ્યા છે. રૂપ તારું એવું છે કે તું સાક્ષાત જાણે કે કામદેવની સેના જ છે. અચ્છા અચ્છા મર્દોને તું તારા રૂપ દર્શન માત્રથી પાણી પાણી કરી રહી છે. મથુરાપુરીના યુવાનોમાં તારું રૂપ હંમેશા ચર્ચાનો વિષય બની રહ્યું છે. આવી રૂપરૂપના અંબર જેવી તું આજે ગર્ભવતી બની ગઈ છે. તારી માતાના પુષ્કળ આગ્રહ છતાં ગર્ભપાત ન કરાતા તે એક બાળક અને બાળિકાને જન્મ તો આપી દીધો છે, પણ યૌવનને સાચવી રાખવાના ખ્યાલે 10 દિવસ બાદ કુબેરદત્ત અને કુબેરદત્તા એવી 2 નામથી અંકિત 2 મુદ્રા કરાવી, તેમની આંગળીમાં પહેરાવી અને તેમને એક પેટીમાં પૂરી, તે પેટીને તે યમુના નદીના પ્રવાહમાં વહેતી મૂકી દીધી છે. જળના તરંગોના પ્રવાહ સાથે તણાતી તે પેટી શૌર્યપુર નજીક આવી છે અને ત્યાંના 2 શ્રેષ્ઠીઓ એ બેટીના બાળક બાળિકાને પોતાના પુત્રીપણે રાખી લીધા છે. એ તો ઠીક, પણ યૌવન ભયને તેઓ પામ્યા ત્યારે બંનેને પરસ્પર યોગ્ય જાણી મોટા ઉત્સવથી એમનો વિવાહ પણ કરી દીધો છે. એક વખત સોગઠાબાજી રમતા રમતા કુબેરદત્તના કરમાંથી નીકળેલી પેલા નામાંકિત મુદ્રિકા કુબેરદત્તાના ખોળામાં પડી છે અને તે લઈને જોતા કુબેરદત્તા વિચારમાં પડી છે અને બોલી છે, લાગે છે કે આપણે બંને સહોદર યુગલિયા હોઈશું, પરંતુ દેવયોગે આપણો વિવાહ થઈ ગયો છે. પછી એ બંને જઈને પોતપોતાની માતાને પૂછ્યું છે અને એમને વસ્તુ સ્થિતિ સમજાઈ ગઈ છે. વ્યથિત થયેલ કુબેરદત્ત વેપાર કરવાના બહાને શૌર્યપુરથી નીકળીને મથુરાપુરી આવી તો ગયો છે, પણ કેટલાક દિવસ બાદ એ પોતાની જ માતા કુબેરસેના તારી સાથે સંબંધ બાંધી બેઠો છે અને એ સંબંધથી તેને એક પુત્ર પણ થયો છે. આ બાજુ કુબેરદત્તાએ વિષયોથી વિરક્ત થઈને દીક્ષા લીધી છે. ઉગ્ર તપસ્યા કરતા એને અવધિ જ્ઞાન તો થયું છે, પરંતુ કુબેરદત્તે તારી સાથે વિલાસ કરતા જોઈને સ્તબ્ધ થઈ ગઈ છે. આ અકાર્યને અટકાવે મથુરાપુરીમાં આવી છે અને એક દિવસ ગોચરી ઓરવાને બાને તારે ત્યાં આવી છે. એ વખતે પારણામાં સૂતો તારો પુત્ર રડતો હતો. એ સાદી અને ઉંડરાવતા આ પ્રમાણે બોલે છે, બસ તું રડે છે શું કામ? તું તો મારો ભાઈ થાય છે કારણ કે આપણા બંનેની માતા એક જ છે. તું મારો પુત્ર પણ થાય છે કારણ કે તું મારા પતિનો પણ પુત્ર છે. તું મારો દિયર પણ થાય છે કારણ કે તું મારા પતિનો નાનો ભાઈ પણ છે. તું મારો ભત્રીજો પણ થાય છે કારણ કે તું મારા ભાઈનો પુત્ર પણ થાય છે. તું મારો કાકો પણ થાય છે કારણ કે તું મારી માતા પતિનો ભાઈ પણ છે અને તું મારા પુત્રનો પુત્ર પણ છે કારણ કે મારી સંપત્તિની કુબેરસેનાના પુત્ર કુબેરદત્તનો તું પુત્ર છે. વળી તારા પિતા સાથે મારા 6 સંબંધ છે. તારો પિતા એ મારો ભાઈ છે કારણ કે અમારા બંનેની માતા એક જ છે. તારો પિતા એ મારો પણ પિતા છે કારણ કે તે મારી માતાનો પતિ છે. તારો પિતા તે મારો પિતામહ છે કારણ કે મારી માતા કુબેરસેનાના પતિ કુબેરદત્તનું તું અનુજબંધુ છે, તેથી કાકો અને તેના પિતા કુબેરદત્ત તેથી વૃદ્ધ પિતા થાય છે. તારો પિતા તો મારો સ્વામી છે કારણ કે તેની સાથે મારા વિવાહ થયો છે. તું મારો પુત્ર પણ છે કારણ કે તું મારી શૌક્યનો પુત્ર છે. વળી તારા પિતા તો મારા સસરા પણ થાય છે કારણ કે તે મારા દિયરના પિતા છે. વળી તારી માતા સાથે પણ મારે 6 સંબંધ છે. તારી માતા તે મારી પણ માતા છે કારણ કે મારો જન્મ એની કુખે થયો છે. તારી માતા તે મારી પિતામહી થાય છે કારણ કે તે મારા કાકાની માતા છે. તારી માતા એ મારી ભોજાઈ થાય છે કારણ કે તે મારા ભાઈની સ્ત્રી છે. તારી માતા તે મારી પુત્રવધુ પણ છે કારણ કે મારી શૌક્યના પુત્ર કુબેરદત્તની તે સ્ત્રી થાય છે. તારી માતા મારી સાસુ પણ છે કારણ કે તે મારા પતિની માતા છે. તારી માતા તે મારી શૌક્ય પણ છે કારણ કે તે મારી પતિની જ બીજી સ્ત્રી છે. કુબેરસેના આ સાંભળ્યા બાદ તારું અને કુબેરદત્તનું માથું ઠેકાણું છે રે સાધ્વીને તમે બંને સઘળો વૃત્તાંત પૂછ્યો છે અને રહસ્યોઘાટન તથા તમે બંને સન્માર્ગ પર આવી ગયા છો. પ્રભુ, શું આનું જ નામ સંસાર છે? કોઈ પણ સંબંધ સ્થિર નહીં, કોઈ પણ સંબંધ સ્પષ્ટ નહીં અને કોઈ પણ સંબંધ શુદ્ધ નહીં. આ સંસારનું કોઈ પણ સુખ સ્વચ્છ નહીં, સ્વાધીન નહીં અને શાશ્વત નહીં. ક્યારે સંસારની આ જાલિમ કેદમાંથી મારો છુટકારો થશે? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.